ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. એ બધા એમ કે કરે છે કે તમે કામવાળા રાખો, કામવાળા રાખો. એના વિશે તમારે શું કહેવાનું? આ જો, મારા મમ્મી પપ્પાએ ઘરની કેરીઓ મોકલી છે. કાલે બધા ખેરવી જ નાખો. ગોલ્ડીના બચ્ચા જોવા આવ્યા છે. ગોલ્ડી અહીંયા છે. આ જો, આ લઈ આવી. આખી જિંદગી યાદ રહે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. મજામાં જોશો? હે, મજામાં છો તમે? કેજો કોમેન્ટમાં. મજામાં છો એ બધા. આજે છે સન્ડે, એટલે ઘરે છે, એટલે વિડીયોમાં આવવાનો મોકો મળ્યો એમને. ને મને મોકો મળ્યો એમના વિડીયોમાં લેવાનો. તો આજે સાડી પહેરી છે. ઘણા ટાઈમે પાછી આજે પહેરી, સાદી સિમ્પલ. ગુડ મોર્નિંગ. તો કે ગુડ મોર્નિંગ. અને કેવિન ગયો છે ટ્યુશનમાં, અને સન્ડે ના ટ્યુશન ચાલુ થઈ ગયા છે ને. કેવિન તો ઘરે જ ન હોય, અને આજે તો થોડુંક મોડા વિડીયોની શરૂઆત કરી છે. સન્ડે હોય એટલે આરામથી શાંતિથી હોય. તો સારું, ચાલો. કામ એ બધું પતાવી દીધું છે, હવે ખાલી કપડાં મશીનમાં નાખવાના છે, અને રસોઈ છે. હું કામ કેટલું કરું છું બધાને ખબર જ નથી. તમે ઘરે ન હોય તમને ન ખબર પડે. સારું કહેવાય. આપણે કંઈ કામવાળી છે નહીં એટલે બધાને ખબર જ હોય. બધા એમ કહે છે કે તમે કેટલું કામ કરો છો, તો કામવાળા રાખી લ્યો. જો બધા એમ કહે છે, બધા ચિંતા કરે છે મારી, કે આખો દિવસ તમને દોડાદોડી કરો. સાચી વાત છે. મને છે ને કામ વાળા નું કામ કરેલું ગમતું નથી. એ જાતે જ પૈસા દઈને પાછું આપણે હેરાન થવાનું. એક વરસ રસોઈ વાળી રાખવી પડી હતી ત્યારે ખબર છે ઘરના ને કોઈ એ રસોઈ વાળા બિન રસોઈ બનાવે તો કોઈને ભાવતું જ નતું. એ જાય ને પછી મારે એમાં કંઈક સુધારો વધારો કરવો પડે ત્યારે જમી શકે બધાય. આ જેની વખતે પ્રેગ્નન્ટ હતી ને ત્યારે બેડ રેસ્ટ હતો 9 મહિના, ત્યારે રાખી હતી ખાલી રસોઈ વાળી. માંડ માંડી વર્ષ કાઢ્યું હતું કદ, એટલે કામવાળી નથી રાખતા. અમે બધા બહુ કે કરે છે કે તમે કામવાળા રાખો, આખો દિવસ બધું કામ કરી કરીને વિડીયોનું કામ હોય ને થાકી જતા હશો, પણ નથી ફાવતું અમને. અને આ કેવી સાડી પહેરી છે ને બતાવો. જો આવી સાડી પહેરી છે, સાદી સિમ્પલ. આખો દિવસ પહેરી હોય તો કાંઈ વાંધો ન આવે. મને આવી જ સાડી ગમે. કડક સાડી હોય કેટલી છે, પણ એ તો ક્યાંક બહાર જવું હોય તો જ પહેરું છું. ઘરમાં એ પહેરું ને તો પાછું કામ ન થાય, મજા ન આવે કામનું, આમાં વાંધો ન આવે. જે બીજી એક સાડી છે એ હવે આવતા સન્ડે તો નહીં, આવતા સન્ડે તો મારી એક્ઝામ છે એટલે ઘરે નહીં હું, પછી ક્યારેક પહેરીશ. પણ એ મારા ફેવરિટ કલર છે અને મસ્ત છે. આ મારો ફેવરિટ કલર જ છે. પણ આવતા તો હવે પહેરીશ ને આની પછી, એ બહુ સરસ છે. ખાડાની અંદર એને કેટલાય બધા છે, ઓલા વાવી દીધા છે. બી કલકાના વાવ્યા છે, તો મગ વાવ્યા છે. મગ એવા મસ્ત. હાલો રસોઈ કરવાની છે. આ જો, મારા મમ્મી પપ્પાએ ઘરની કેરીઓ મોકલી છે કાલે. પણ આમને છે ને ઓફિસે ભૂલી ગયા હતા પાર્સલ, તો આજે લઈ આવ્યા. આ છે ને હાફૂસ કેરી છે. હાફૂસ કેરી થાય છે અને દેશી કેરી થાય છે.
બીચ અને ત્યાંના રીંગણા વટવાણના. ચાલો હવે કરવી રસોઈ. આમાં થોડી થોડી પાકેલી છે, જો આનું કંઈક બનાવશું આપણે સાંજે. તો સાંજ થઈ ગઈ છે ને અગાસી ઉપર આવ્યા છે. વાતાવરણ મસ્ત થયું છે જો, એટલે ઉપર આવ્યા છે ને અમને છરો હાથમાં લઈ લીધો છે. હજી તો મારો દુખાવો તો મટ્યો નથી, ત્યાં પાછું આજે આ જો ચાલુ કર્યું છે. ના પાડી મેં તે રાય કરવું નથી, ભલે રહ્યો. વાગી જાય વાગી જાય. અને આમાં જો પાન આવી ગયા નવા મસ્ત પૂણા પૂણા. આ વખતે અરીઠા છે ને, હજી ફરી ગયા હોય સર ને તો ખીણ ખાતા પાછા પાડવા પડશે. ને તો જ્યારે ચોમાસામાં વરસાદ આવે ને અને નીચે બંબુડામાંથી જે પાણી પડે ને એટલે નકરો ખીણ જ આવે અરીઠાનો, પલળી પલળીને. ગયા વર્ષે બહુ એવું થયું હતું, ખેરા નહોતા ને તો. એટલે આ વખતે તો આપણે પાડી જ દેશો જેટલા વહેતા છે, આમ તો બહુ નથી. ક્યાંક ક્યાંક લુમખા જોઈતા છે, જો મોટા ભાગના તો ખરી ગયા. એક કોથળો ભરાણો છે મોટો, વલ્દીના બચ્ચા જોવા જવું છે એમ કે છે. એની દેખાય છે સામેના ઘરે છે, હમણાં જઈશું. ફેરવો તમે આ લ્યો લાકડો હાથમાં આવ્યો છે, બધા ખેરવી જ નાખો. જેને તો ઓલો ડોલ લેતા હોય ત્યાં ભરી લેવી. એ તો છે ઘણાય છે, જો વાગશે આગીરે. સુકાય જ ગયા, સાવ જો ખરવા જ માંડ્યા. પાન પડવા માંડ્યા. હજી આ બે ત્રણ દિવસ થશે ને એટલે આ ઝાડ એકદમ આખું ઘાટું થઈ ગયો છે, ભરાઈ ગયો છે પાનનો. તમે તો પાન પાડવા માંડ્યા લાગો. પાન ન પડવું છે, કુણા કુણા પાન હોય ન પડવા જોઈએ. આ સાઈડ છે જો, આયા વચ્ચે કામ કર. અરે ના, મારે તો ખાલી બતાવવાના. તને દેખાય ને અહીંયા તો પાડવાનું. આ મન બત જ્યાં હું તમને બતાવું ને તમારે પાડવાના. ના તને દેખાય. આ રહ્યા જો, આ સાઈડ આ બહુ જ છે. વચ્ચે ગોલ્ડીના બચ્ચા જોવા આવ્યા છે. ગોલ્ડી અહીંયા છે અને આ રહ્યા બચ્ચા જો ઉપર આવે છે. કાન કેવા મોટા મોટા લાગે છે, મોઢું નાનું લાગે ને કાન મોટા મોટા. જો આવ્યું આવ્યું હાર હાલે, કેવા જોવો ચારે. હેરાન કરશે જે ઉપર ચડી ગયું. કેવું જોવો જો, ખીજાતી હોય હું. લાઈન થઈ છે પાછળ પાછળ આવે છે. આ કેવી હાથમાં આવી ગયો અંદર વયા જાવ. ચાવ 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 જો વયા જશે. હવે લાડ કરાવે છે બધા.
જો એક તો વયો ગયો ખૂણામાં, એને ખબર જ હશે ક્યાં જ રહેવાનું છે. અત્યારથી જેટલા બધા નખ છે આઈની જેવું છે. આનું નામ છે ને, એક સેકન્ડ નામ જોતો. આનું નામ સાઈની છે, આનું નામ બ્લેસી છે, મમ્મી તારે ઉપાડવું હોય તો ઉપાડી કઈ કરશે નહીં. આ તો ગોલ્ડી છે, નાની એવી ગોલ્ડી છે. એટલે જીન નામ મેં બ્લેસી પાડી. નાની ગોલ્ડી છે, નાની ગોલ્ડી. આ બ્લેસી છે. તું કેમ ગયું? ક્રિસમસ ની ચોકો ચીપ. આ ડાયું છે, આ ચોકો ચીપ છે. ચારે બચ્ચા શાંત થઈ ગયા હવે, એ સુઈ ગઈ. તો આજે સન્ડે છે અને સન્ડે હોય એટલે બહુ વિડીયો શૂટ નથી કરતી. સન્ડે ફેમિલીને ટાઈમ આપવાનો એટલા માટે, એટલે આજે બહુ વિડીયો શૂટ નથી કર્યો, થોડો ઘણો કર્યો છે. અને આજે સ્પેશિયલ બેઠા છીએ અમે, આપણે આપણા સબસ્ક્રાઈબર છે રીટાબેન પંચાલ મુંબઈથી, એમના સાસુમાની 12મી પુણ્યતિથિ છે, તો તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. ઓલું નથી કહેતા કે શું કહેવાય, મનુષ્ય જન્મથી નહીં પણ કર્મથી ઓળખાય છે. અને આપણે એટલે શું કહેવાય, એટલે જ તો મરણ કરતાં સ્મરણ વધારે યાદગાર બને છે. શું કામ કે આપણું જે સ્વજન ગુજરી ગયું હોય એનું જે ગુજરી ગયા પછીનું જે સ્મરણ છે ને, એ આપણને આખી જિંદગી યાદ રહે છે. એટલા માટે રીટાબેનના સાસુ જે 12મી પુણ્યતિથિ એ પણ એમને એટલું જ સંસ્મરણ છે. તો એ 12મા પુણ્યતિથિ નિમિત્તે એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. અને રીટાબેનના ભત્રીજા છે ધ્રુવીન, એમનો પણ બર્થડે છે. એમનો બર્થડે છે 19 તારીખે, પણ આપણે આજે જ વિશ કરી દઈશું, કેમ કે આમને પછી ઘરે હોતા નથી તો મારે એકલીને બર્થડે વિશ કરવો પડે છે. એટલા માટે આપણે ધ્રુવીનભાઈ છે એમને આજે જ બર્થડે વિશ કરી દઈશું. હેપી બર્થડે ધ્રુવીનભાઈ. ધ્રુવીનભાઈ, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જિંદગીમાં આગળ વધો અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો. એમને એન્જિનિયરિંગ પૂરું કર્યું છે અને જોબ માટે એપ્લાય કરે છે, તો જલ્દીથી સારી એકદમ સરસ જોબ મળી જાય એવી શુભકામના. હેપી બર્થડે. શું નામ હતું? ધ્રુવીનભાઈ. ધ્રુવીનભાઈ, સારું, ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.